पावन प्रज्ञा पुराण में जाइए ते पहला सौ ने सद्बुद्धि मिले, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्य मार्गे आगे बढ़े एवं दिव्य भावना थी एक गायत्री महामंत्र। ओम भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताये श्रद्धा प्रज्ञायुताचया श्रद्धा प्रज्ञायुताचया। आओ पावन प्रज्ञागीत गुरुसत्ता ने गुरु वंदन करतु आवाहन करतु ए प्रज्ञागीत जे अपना ने अपना परिवार ने धन्य बनावे छे, अपना घर ने धन्य बनावे छे। मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार, मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार, गुरु आ जाओ गुरु आ जाओ गुरु आ जाओ गुरु आ जाओ। मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार। जब याद तुम्हारी आती है रह रह के मुझे तड़पाती, जब याद तुम्हारी आती है रह रह के मुझे तड़पाती है। अब दर्शन दो साक्षात गुरु आ जाओ एक बार, मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार। जे गुरु सत्ता है व्यक्ति निर्माण माटे, परिवार निर्माण माटे, समाज निर्माण, विश्व निर्माण माटे, युग निर्माण माटे આટલું અદભુત સાહિત્ય રચ્યું છે। તમારા ને મારા જીવનને ધન્ય કરતું સાહિત્ય, તમારા મારા પરિવાર સમાજ રાષ્ટ્ર અને વિશ્વને પાવન કરતું આ પ્રજ્ઞા પુરાણ। આવું તો અનેક 3200 પુસ્તકો પૂજ્ય ગુરુદેવે લખ્યા છે, એકો એક અદભુત છે। એમાં આપણે પાવન પ્રજ્ઞા પુરાણમાં ચાલી રહ્યા છે। ધ્યાન સે સુન લો પ્રજ્ઞા પુરાણ, દિવ્ય યુગ ઋષિ કી વાણી, दिव्य युग ऋषि की वाणी, यह है अखिल जग की कल्याणी, यही है इस युग की गीता, यही है संस्कृति की सीता, मिटाती भेदभाव मन का, हटाती कलमस है तन का, सुखी हो मानवता सारी ऐसी सुख की कहानी है। ध्यान से सुन लो प्रज्ञा पुराण, यह युग ऋषि की वाणी है। ये गुरु सदा ने आवाहन करता आओ આ યુગ ઋષિના પ્રજ્ઞા પુરાણના ચિંતન કરવા જઈએ। લાખો કો દર્શન દિયા હે, લાખો કો દર્શન દિયા હે, ગુરુ મુજકો ક્યું વિશરાયા હે, ગુરુ મુજકો ક્યું વિશરાયા હે, જન જન કો ક્યું ભરમાયા હે, जन जन को क्यों भर माया, नित बहत अश्रु की धार गुरु आ जाओ एक बार। मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार, नित आत्मा करे पुकार गुरु आ जाओ एक बार, गुरु आ जाओ गुरु आ जाओ गुरु आ जाओ गुरु आ जाओ। मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार, मेरा छोटा सा परिवार गुरु आ जाओ एक बार, प्रभु आ जाओ एक बार।
प्रज्ञा पुराण में अद्भुत दृष्टांतों द्वारा श्लोकों द्वारा पूज्य गुरुदेव मानवता ने धन्य बनावतु आ चिंतन आप्यो छे। एमां बतावी छे शिशु निर्माण प्रकरण चाले छे। कुसंगाद बालका रक्ष्याः सेवकेषु सखीष्वपि अध्यापकेषु चान्येषु परिचितेषु जनेष्वपि। खराब सोबतथी जो बाळकोने बचावामां आवे, नौकर मित्रों शिक्षकों ओळखीતાઓમાંથી कोण लायक छे कोण अनलायक छे એનું ધ્યાન રાખવાનું કામ જો હોય તો એ વડીલોનું કામ છે, એના મા બાપનું કામ છે, મમ્મી પપ્પાનું કામ છે, દાદા દાદીનું કામ છે। આ બાબતમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે। ખરાબ સોબત અથવા ખરાબ પ્રભાવથી કેટલાય બાળકોનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બગડે છે, જે પાછળથી ઘણું દુઃખકર બને છે। બાળકોને ઘર પરિવારના કામમાં રસ લેવાની, ધ્યાન આપવાની અને કામમાં મદદ કરવાની ટેવ નાનપણથી જ પાડવી જોઈએ। લાડમાં ગમે તે કરવાની છૂટ ના આપવી જોઈએ। કોમળતાને લીધે બાળકો પર માત્ર શરદી ગરમીની જ વધારે અસર થતી નથી, પરંતુ સારા નરસાનો પ્રભાવ પણ તેઓ ઉપર જલ્દી પડે છે। એટલે માત્ર એની ખાવા પીવાની ધ્યાન ન રાખીએ, એની સંગતની ધ્યાન રાખીએ, એના સુસંસ્કારોની ધ્યાન રાખીએ। બાળકો અને યુવાનોના કોમળ મન પર બધી નજીકની વ્યક્તિઓની મનસ્થિતિનો પ્રભાવ પડે છે અને ખૂબ પડે છે। તેઓ ઘરમાં કામ કરતા નોકરો ભલે હોય કે એમના મિત્રો ભલે હોય, આવનાર ઓળખીતા મહેમાન હોય અથવા તો શિક્ષણ આપનાર કોઈ પણ ગુરુજન હોય, આમાંથી કોનો સાથ સહકાર હિતાવહ છે એના માટે લાભદાયી છે એનું વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। ઋતુઓના પરિવર્તનની અસર જેમ સ્વાસ્થ્ય પર પડે છે, એવી જ રીતે સંપર્કમાં આવનાર સંબંધીઓની અસર તેમના પર લાંબા ગાળે પડે છે। સારું ખરાબ વિચારવાની બુદ્ધિ કિશોરાવસ્થા સુધી વિકસી હોતી નથી, પરંતુ એનો પ્રભાવ બાળકના મન ઉપર તરત જ પડે છે। સારું તો એ છે કે વાતાવરણ એવું બનાવીએ કે દરેક શ્રેષ્ઠ કાર્યમાં બાળકની રુચિ જાગે, પ્રકૃતિનું સાનિધ્ય કરાવીએ, યોગ પ્રાણાયામનો મહિમા સમજાવીએ, નિયમિત દિનચર્યાનો મહિમા સમજાવીએ અને દરરોજના ગ્રહ કાર્યમાં પણ એના રસ લઈએ। સ્વાવલંબી બાળક બને અને ઘરરૂપી પ્રયોગશાળામાંથી કંઈક શીખે એવું વાતાવરણ આપણે રજૂ કરવું જોઈએ। અને એટલે જ કીધું છે, જીવન કો શ્રેષ્ઠ બનાને કો સંસ્કાર જગાએ જાતે હૈ, જૈસે લોહે કો ગલા ઢલા ઓજાર બનાએ જાતે હૈ, સોને કો ગલા તપા કરકે ઉસસે આભૂષણ બનતે હૈ, તબ વે સાંચે મે ઢાલ કરકે શ્રૃંગાર સભી કા કરતે હૈ। જબ બાલક કો સંસ્કારો કે સાચે મે ઢાલા જાતા હૈ, તબ વહી સાધના કે બલ પર યુગ નિર્માતા બન જાતા હૈ, યુગ નિર્માતા બન જાતા હૈ। અદ્ભુત વાત બતાવી છે, બાળકોના સુસંસ્કારો પ્રતિ જાગૃત રહીએ, તેની સંગત કેવી છે, તેની સોબત કેવી છે, તે કોની સાથે અડે છે મળે છે, આ બધી બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ અને એને એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે દરેક રીતે એનો વિકાસ થાય। એવી અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે ખૂબ સારી સારી વાતો કરી છે અને સાખીમાં કીધું પણ છે, સંસ્કાર દો શિશુ કો માનવ બને મહાન, સંસ્કાર દો શિશુ કો માનવ બને મહાન, ઋષિ તુલ્ય જીવન જીએ જગ કા હો કલ્યાણ, ઋષિ તુલ્ય જીવન જીએ જગ કા હો કલ્યાણ। એવી અદ્ભુત વાતો આ પ્રજ્ઞા પુરાણમાં અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા અલગ અલગ ગીતો દ્વારા આપી છે। ત્યારે આવો એક દ્રષ્ટાંતથી વાત આપણે કરીએ। વ્યવહારિક શિક્ષણ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ કે સારા કે ખરાબ વ્યવહારની અસર કેવી થાય છે,
એક રાજાની ત્રણ છોકરીઓ હતી, બે સુંદર અને એક કુરૂપ હતી. કુરૂપ છોકરીને બધા ચાહતા હતા અને સુંદર હોવા છતાં પણ બીજી બે છોકરીઓ સાથે ઘરના માણસો હંમેશા ઉપેક્ષા સેવતા હતા. બંને છોકરીઓ પિતા પાસે આ પક્ષપાતની ફરિયાદ કરવા અને કારણ જાણવા ગઈ છે. રાજાએ એક અઠવાડિયા પછી જવાબ આપવાનું કહ્યું. ત્રણેય છોકરીઓને બીજે દિવસે બગીચામાં મોકલી. બગીચાના દરવાજામાં પ્રવેશ કરતા કરતા જ એક ભૂખી ડોસી મળી. બંને મોટી રાજકુમારીઓ ડોસીને અયોગ્ય જગ્યાએ બેસવા બદલ ગમે તેમ બોલીને આગળ જતી રહી. પણ નાની જે કુરૂપ રાજકુમારી હતી એણે પોતાનું ભોજન પણ એ ડોસીને આપી દીધું અને એના પ્રતિ સંવેદના દાખવી સહાનુભૂતિ પ્રગટ કરી. તેનું વજનદાર પોટલું માથા પરથી ઊંચકીને યોગ્ય જગ્યાએ તેને બેસાડી દીધી. ડોસીએ શું કહ્યું તે રાજાએ છોકરીઓને સંભળાવ્યું અને કહ્યું કે ચહેરાની સુંદરતા કરતાં પણ હાથ અને વાણીની સુંદરતા મહત્વની છે, એનાથી પ્રેમ મળે છે. બંને છોકરીઓએ તનની જેમ પોતાના મનને પણ સુંદર બનાવવાની સાધનાનો આરંભ કરી દીધો. માત્ર ચહેરાથી સુંદરતા કંઈ કામની નથી. કંઈક સંવેદના હોય, જીવનમાં કરુણા હોય, કંઈક નિયમિતતા હોય અને જે જે મહાપુરુષો પ્રગટ્યા છે એને એમના માવતરોએ આપ્યું છે, સંસ્કૃતિ આપ્યું છે. ઇતને રત્ન દિયે હૈ કૈસે જૈસે જિસસે દેશ મહાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હિ રત્નો કી ખાન હૈ. ઇસી ખાન કે રત્નો કે ઇતિહાસ ચાવ સે પડે ગયે, અધ્યાયો કી અંગુઠિયો મેં યહી નગીને જડે ગયે. સજે હુએ હૈ યહી રત્ન તો જન મંગલ કે થાલ મેં, દમક રહે હૈ યે હીરે હી માનવતા કે બાલ મેં. ઇસી ખાન કે રત્નો કી તો સદા નિરાલી શાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હી સબ રત્નો કી ખાન હૈ. કેટકેટલું સુંદર આમ દ્રષ્ટાંતો દ્વારા, વાતો દ્વારા આપણા પરિવારને આદર્શ પરિવાર બનાવવા માટે, આપણા બાળકોને આદર્શ બાળકો બનાવવા માટે, પરિવાર વ્યવસ્થા સુવ્યવસ્થા બને એટલા માટે અદ્ભુત દર્શન આ પ્રજ્ઞાપુરાણનું છે. અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે. એક ચાલાક શિયાળ ઝાડ પર બેઠેલા મરઘાને પોતાની ચાલમાં ફસાવતું હતું કે તે સાંભળ્યું નથી. પશુ પક્ષીઓની પંચાયતમાં નક્કી થયું છે કે કોઈ એકબીજાને સતાવશે નહીં. તું તારે નિર્ભયતાપૂર્વક નીચે આવ અને મારી સાથે રમ. મરઘો આ શિયાળને લૂંટાઈ જાણતો હતો અને છતાં એની આમાં આ કહી રહ્યો હતો. એટલામાં બે શિકારી કૂતરા ક્યાંકથી દોડતા આવ્યા અને એમને જોતા જ શિયાળ ભાગ્યું. મરઘાએ કહ્યું, ભાગે છે કેમ? હવે કૂતરાઓથી ડરવાની શું જરૂર છે? શિયાળે જવાબ આપ્યો કે કદાચ એવું બની શકે કે તારી જેમ જ આ કૂતરાઓએ પણ પંચાયતના સમાચાર ન સાંભળ્યા હોય. માટે ધૂર્તોની ચાલથી બચવું જોઈએ, ઠગારાઓથી બચવું જોઈએ અને બીજાને પણ બચાવવા જોઈએ. મીઠી મીઠી વાતોના લોભથી બચીને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાની વિવેક બુદ્ધિ જાગૃત રાખવી જોઈએ, જગાડતા રહેવું જોઈએ અને જાગે છે આવા દિવ્ય ચિંતનથી, આવી દિવ્ય વાતોથી. લોકમાન્ય તિલક જે કોલેજમાં ભણતા હતા તે કોલેજના છોકરાઓ ફેશનમાં રહેતા હતા. તિલક એકલા જ કુર્તો અને પાઘડી પહેરતા હતા. બીજા બધા ફેશનેબલ છોકરાઓ જીન્સ પેન્ટ ને ટીશર્ટ ને આવું બધું પહેરીને આવતા હતા. ફેશનેબલ છોકરાઓની એમણે મજા ઉડાવી. ફેશનેબલ છોકરાઓએ આ તિલકની મજા ઉડાવી અને એવી મજાક ઉડાવે છે. પણ છતાં લોકમાન્ય તિલક એના સામું જોયા સિવાય એ માત્ર કુર્તો અને પાઘડી પહેરતા હતા. ફેશનેબલ છોકરાઓની એમણે મજા ઉડાવીને દેશી પોશાક પહેરવા માટે સહમત કરી લીધા છે. ફેશનેબલ છોકરાઓ પણ એના સાનિધ્યમાં આવ્યા પછી એ પણ દેશી પોશાક પહેરાવવામાં આમ ગૌરવ અનુભવવા લાગ્યા છે.
ઘણા છોકરાઓ હંમેશા બીમાર રહેતા હતા અને તેમના કબાટ દવાઓથી ભરાયેલા રહેતા હતા. તિલકે તે બધી દવાઓ ગટરમાં ફેંકી દીધી. તમે મારી સાથે અખાડામાં નિયમિત આવ્યા કરો અને પછી જો કોઈ તમારામાંથી બીમાર રહે તો બધી જવાબદારી મારી. સાહેબ, એક સુસંસ્કૃત યુવાનની આ શાન છે. જીવન કેવું હોય આદર્શ, જેનું જીવન સાધુ તેનું નામ સાધુ. ગુરુદેવે પણ કીધું છે, પ્રગતિના બે આધાર, સાદુ જીવન ઉચ્ચ વિચાર. પ્રગતિ કરવી હોય સાદા પોશાકથી થાય છે, સાદા વ્યવહારથી થાય છે, સરળ વ્યવહારથી થાય છે, માત્ર ચહેરાથી નથી થતી. ચહેરો ગમે તેટલો સુંદર હોય પણ જીવનમાં સાદગી ન હોય, માનવતા ન હોય, કરુણા ન હોય, સંવેદના ન હોય તો એનો કોઈ અર્થ નથી. અને આપણા પરિવારે, ભારત વર્ષના એવા પરિવારોએ માનસમાં, આ આપણા શિશુમાં એટલા દિવ્ય સંસ્કારો રેડ્યા છે. અને એટલે જ માટે કીધું ને કે ઇતને રત્ન દિયે હૈ કૈસે, જિસસે દેશ મહાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા યે રત્નો કી ખાન હૈ. ઇસી ખાન મેં ધ્રુવ નિકલે થે, માને ઉસે સંહારા થા. ઇસી ખાન મેં ધ્રુવ નિકલે થે, માને ઉન્હેં સવારા થા. ઇસ હીરે કો નારદ જી ને થોડા ઓર નિખારા થા, તબ કી ચમક લીએ જા બેઠા. પરમ પિતા કી ગોદ મેં કિતનો કા બચપન કટ જાતા, આ હૈ આમોદ પ્રામોદ મેં નભ મેં ધ્રુવ, પરિવાર કીર્તિ કા શાશ્વત અમર નિશાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા યે રત્નો કી ખાન હૈ. ભારતની પરિવાર વ્યવસ્થા અદ્ભુત છે સાહેબ. આજે ભલે ભૂલાતું જાય છે પણ આવા દિવ્ય દ્રષ્ટાંતો દ્વારા ફરી એ સંસ્કૃતિને પુનઃ જાગૃત કરીએ. પ્રજ્ઞા પુરાણ આપણી ઋષિ સંસ્કૃતિને જાગૃત કરતું પુરાણ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને, આપણી દિવ્ય સતયુગી સંસ્કૃતિને જાગૃત કરતું જો કોઈ પુરાણ હોય તો તે પ્રજ્ઞા પુરાણ છે. જાના થા વનવાસ રામ કો, લક્ષ્મણ સીતા સાથ ગયે, કીર્તિમાન સ્થાપિત સેવા, સ્નેહ ત્યાગ કે કિયે નયે, સૌતેલી માં કા મુખ ઉજ્જવલ, કિયા સુમિત્રા માતા ને, થા સૌહાર્દ સગે ભાઈ સે, જ્યાદા ભ્રાતા ભ્રાતા મેં, વહ સંસ્કારિત પરિવારો કા હિ અનુપમ અનુદાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હિ રત્નો કી ખાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હિ રત્નો કી ખાન હૈ. એસે હિ પરિવાર ચાહિયે, ફિર સે નવ નિર્માણ કો, અદ્ભુત બતાવ્યું છે. એસે હિ પરિવાર ચાહિયે, ફિર સે નવ નિર્માણ કો, જહાં દેવ પરિવાર મિલ સકે, ધરતી કે ઇન્સાન કો, રામ ભરત કા સ્નેહ ચાહિયે, ઘર ઘર કલહ મિટાને કો, દશરથ જૈસા ત્યાગ ચાહિયે, રાષ્ટ્ર ધર્મ અપનાને કો, હો પરિવાર જહાં નંદનવન, વહ ભૂ સ્વર્ગ સમાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હિ રત્નો કી ખાન હૈ. ઇતને રત્ન દિયે હૈ કૈસે, જૈસે દેશ મહાન હૈ, ભારત કી પરિવાર વ્યવસ્થા હિ રત્નો કી ખાન હૈ. પરિવાર વ્યવસ્થા એવી બનાવીએ કે જેવા જેવા તિલક જેવા, લોકમાન્ય તિલક જેવા, ગાંધીજી જેવા, સુભાષ વલ્લભ જેવા, શિવાજી જેવા, આમ નરરત્નો નીકળે. આ બધા નરરત્નોને જે મહાપુરુષો થયા ને, એને એને ઘરમાંથી યોગ્ય વાતાવરણ મળ્યું ત્યારે જ થઈ શક્યા છે. જર્મનીના જોસેફ બોનાર્ડની કિશોર વ્યવસ્થા એવી રીતે પસાર થઈ કે જાણે તેઓ જડબુદ્ધિ ના હોય. શાળામાં ભણી ન શક્યા તેથી તેમના માતા પિતાએ ટ્યુશનની વ્યવસ્થા કરી, પણ એનું પણ કોઈ સારું પરિણામ ના આવ્યું. ત્યારે તેમના પિતાએ કહ્યું, તારા જેવા બુદ્ધુ છોકરાને બદલે કૂતરો પાડ્યો હોત તો સારું થાત. અને આ વાક્યમાં, આ વાક્ય જે બાપ બોલ્યા છે અને એ દીકરાના હૃદયમાં તીરની જેમ ભોંકાઈ ગયું છે. અને બોનાર્ડે તે જ દિવસથી પૂરી દિલચસ્પી અને પૂરી મહેનતથી ભણવાનું શરૂ કર્યું. જડ મગજે ધીરે ધીરે સુધરવાનું અને બદલાવાનું શરૂ કર્યું. એણે એક પછી એક ધોરણ પાસ કરવા માંડ્યા અને એ પણ સારા નંબરે. એનામાં એવું તો પરિવર્તન થયું કે જેને ચમત્કારની ઉપમા આપવામાં આવી. એણે બાઇબલ મોઢે કરી લીધું. એટલું જ નહીં, થોડા જ વર્ષોમાં નવ ભાષાના મૂર્ધન્ય વિદ્વાન બની ગયા. પ્રતિભા ખૂબ વિકસિત થઈ. પોતાના સેવા કાર્યોથી જનતાનું મન જીતી લીધું અને પાર્લામેન્ટના સભ્ય પણ બન્યા. પોતાના વિભાગના નવ નવ અફસરોને એકસાથે બેસાડી અને બધાને એક સમયે કેટલીય સૂચનાઓ લખાવી દેતા. એમને જર્મનીના ઇતિહાસમાં બુદ્ધિના ધનવાન કહેવામાં આવે છે.
પરંતુ કિશોરાવસ્થા પૂરી થતા થતા સુધી તેઓ જડબુદ્ધિના જ હતા. આ પરિવર્તન કોણ લાવ્યું? એ મા બાપ જ લાવ્યા. દીકરાને કઈ રીતે શિક્ષણ આપવું એ મા બાપમાં અનોખી શૈલી હોવી જોઈએ. જગતના જાણીતા વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન પણ નાનપણમાં બુદ્ધુ હતા. એમના મિત્રો એમની મજાક ઉડાવતા હતા. બધા એને બુદ્ધુ કહેતા હતા અને બધા જ મજાક ઉઠાવતા હતા. એક દિવસ અત્યંત ગંભીરતાપૂર્વક એમણે શિક્ષકને પૂછ્યું કે શું હું કોઈ પણ રીતે સુયોગ્ય ન બની શકું? મારામાં શું ખૂટે છે? મારામાં એવું શું ત્રુટિ છે કે બધા મને બુદ્ધુ કહે છે હું પણ સુયોગ્ય ન બની શકું? ત્યારે શિક્ષકે એમને ટૂંકમાં જવાબ આપ્યો કે ભાઈ બની શકે ને. દિલચસ્પી અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ એ જ વિદ્વાન બનવાનો એક ગુરુ મંત્ર છે. ખૂબ દિલચસ્પીથી ભણ, એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર અને વિદ્વાન બનવાની ચાવી એ જ છે. અને આઇન્સ્ટાઈને આ વાતને ગાંઠે બાંધી લીધી અને પોતાના અભ્યાસમાં તન્મય બની ગયા. આઇન્સ્ટાઈને એ વાત ગાંઠે બાંધી અને તન્મન એવા અભ્યાસમાં તન્મય બની ગયા, એવા એકાગ્રતા દિલચસ્પીથી અભ્યાસ કરવા લાગ્યા. પરિણામ સ્પષ્ટ છે કે તેમને સંસારમાં અણુવિજ્ઞાનના પારંગત અને સાપેક્ષવાદના પિતા માનવામાં આવે છે. એમની નાનપણની બુદ્ધિ જે તેમને બુદ્ધુ કહેવડાવતી હતી, બુદ્ધિ વગરના કહેવાતા હતા, તે બુદ્ધિ હજાર ગણી વિકસિત થઈ છે. બાપ 100% થાય બુદ્ધિ વિકસિત, રુચિ હોવી જોઈએ. સમજ પાતે નહીં જબ તક, સમજ પાતે નહીં જબ તક કે હમ પરિવાર કી ગરિમા, ઉજાગર તબ તલક નહીં હોગી પરિવાર કી મહિમા. બના પરિવાર સંસ્કારિત, બનાએ ખાન રત્નો કો, બનાએ પરિવાર સંસ્કારિત, બનાએ ખાન રત્નો કી, અરે પરિવાર મેં હિ તો હૈ ગઢી જાતિ સુગઢ પ્રતિમા, અરે પરિવાર મેં હિ તો હૈ ગઢી જાતિ સુગઢ પ્રતિમા. અદ્ભુત વાતો બતાવી છે. મોક્સિમ ગોર્કીને નાનપણથી જ નિરાશ્રિતોની જેમ રહેવું પડ્યું હતું. એમને ચોકીદારી, રસોઈ, કચરો વાળવો આવા બધા કામ કરી અને દિવસો પસાર કરવા પડ્યા. કેટલીક વાર તો તેઓ કચરાના ઢગલામાંથી કામની વસ્તુઓ શોધી અને તેને વેચતા અને પોતાની ઘરડી દાદીનું પેટ ભરતા હતા. આવી પરિસ્થિતિમાં તેમને માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું શક્ય ન હતું. પરંતુ રદ્દી પત્રિકાઓ, જૂના વર્તમાન પત્રો અને પુસ્તકાલયના સહારે તેઓ પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરતા રહ્યા છે, વૃદ્ધિ કરતા રહ્યા છે. અને ધીરે ધીરે લખવાનો પણ અભ્યાસ કરતા ગયા. કોઈ બહાને સાહિત્યકારો સાથે પણ સંપર્ક સાધ્યો અને પોતાની ભૂલો જ્યાં લાગે ત્યાં સુધારતા રહ્યા. મેક્સિમ ગોર્કી રશિયાના મહાન સાહિત્યકાર બન્યા છે. એમણે અન્યાયી શાસનની વિરુદ્ધ અને પ્રજાના અધિકારો માટે સંઘર્ષ કરવા માટે ઘણું બધું લખ્યું છે. જ્યારે એમની ચોપડીઓનો સારો પ્રચાર થયો તો તેઓ થોડામાં પોતાનો ખર્ચ ચલાવતા અને બાકીની બધી બચત રશિયાના કોમ્યુનિસ્ટ પક્ષને આપતા. એમની કૃતિઓ આજે પણ પ્રેરણા લે છે અને હોંશે હોંશે વાંચવામાં આવે છે. અદ્ભુત એક પછી એક દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ શિશુ નિર્માણનું પ્રકરણ આપણાને બતાવી રહ્યા છે. કલકત્તાના અશ્વિની કુમાર દત્ત નાનપણથી જ પ્રતિભાવાન હતા. 16 વર્ષની વયે મેટ્રિકની પરીક્ષામાં બેસવાનો નિયમ હતો. તેઓ 14 વર્ષના હોવા છતાં 2 વર્ષ મોટી ઉંમર લખાવી અને પરીક્ષામાં બેસી ગયા છે અને 100% પાસ થઈ ગયા છે. પછી એમનો આત્મા આ જૂઠ માટે બહુ ડંખતો રહ્યો, પણ હવે એનો કોઈ ઉપાય ન હતો. તેથી તે 2 વર્ષ ઘેર બેસી રહ્યા અને 16 વર્ષની ઉંમર થતાં તેઓ કોલેજમાં ગયા. બાળપણના આવા સદગુણોને કારણે મોટા થઈ અને દેશનું રત્ન બન્યા છે. દેશનું રત્ન બનવા માટે આપણા મહાપુરુષોએ કેટકેટલી મહેનત કરી છે, કેટકેટલો પુરુષાર્થ કર્યો છે, અને એ બધાના પુરુષાર્થથી, એ બધાના દિવ્ય જીવનથી અદ્ભુત માનવ બની શકાય છે.
અને આ બધું અદ્ભુત માનવ બનવાનું આપણાને સામર્થ્ય નાનપણમાં જ મળે છે. અને એટલે તો કીધું છે બાળગીતમાં, નન્હે બચ્ચો આને વાલે કલ કી તુમ તસવીર હો, નાજ કરેગી દુનિયા તુમ પર દુનિયા કી તકદીર હો. નન્હે બચ્ચો આને વાલે કલ કી તુમ તસવીર હો, નાજ કરેગી દુનિયા તુમ પર દુનિયા કી તકદીર હો. तुम हो जिस कुटिया के दीपक जग में उजाला कर दोगे, भोली भाली मुस्कानों से सबकी झोली भर दोगे. बिगड़ी जो तकदीर बदल दे, बिगड़ी जो तकदीर बदल दे, तुम ऐसी तस्वीर हो. नाज करेगी दुनिया तुम पर दुनिया की तकदीर हो, नाज करेगी દુનિયા તુમ પર દુનિયા કી તકદીર. આવા શ્રેષ્ઠ ગીતો દ્વારા આદર્શ સુસંસ્કારમય વાતાવરણમાં આ બાળકોને જો ઘડવામાં આવે તો બાળકો અદ્ભુત ક્ષમતા મેળવે છે. શિયાળાના સમયે સગડી સળગાવવા માટે બે બાળકોએ કેરોસીનને બદલે પેટ્રોલ નાખ્યું અને મોટો ભડકો થયો. એક બાળક તો તરત જ દાઝીને મરી ગયો અને બીજો બાળક મહિનાઓ સુધી દવાખાનામાં રહેવા છતાં કુરૂપ અને અપંગ થઈ ગયો. પૈડાવાળી ખુરશીની મદદથી તે ઘરે પાછો ફર્યો ત્યારે કોઈને પણ આશા નહોતો કે તે નહોતી કે તે હવે હરીફરી શકશે. પણ છોકરાએ હિંમત રાખી, તે પોતાની આજની સ્થિતિની સરખામણીમાં વધારે સારી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન કરતો રહ્યો. નિરાશ ન થયો, દુઃખી ન થયો. નિરાશ અથવા દુઃખી થવાને બદલે એણે પ્રતિકૂળતાને કસોટી ગણી અને એને અનુકૂળતામાં બદલવા માટે પોતાની કુશળતા તેમજ પૌરુષને કામે લગાડ્યા જ મન દઈને લાગ્યો છે કામે. એણે લાકડીના સહારે ચાલવામાં જ નહીં, દોડવામાં પણ સફળતા મેળવી અને અનેક સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. આટલી મુશ્કેલીઓની વચ્ચે એમએ તથા પીએચડી પાસ કરીને એ વિશ્વવિદ્યાલયમાં નિર્દેશકના પદ પર નિયુક્ત થયા છે. બીજા વિશ્વયુદ્ધમાં તે મોરચા પર પણ ગયા છે, જ્યાં ગયા ત્યાં સફળતા મેળવી છે. રિટાયર્ડ થયા પછી પણ એમણે પોતાની પૂંજીથી અપંગોને સ્વાવલંબી બનાવે એવો એક સરસ મજાનો આશ્રમ ખોલ્યો છે. તેમાં આજે 8000 અપંગો રહે, ભણે અને કમાય એવી વ્યવસ્થા આજે પણ છે. અમેરિકાના સંકલ્પવાન સાહસિક ગ્રેગ કનિંગહામનું નામ તો આજે પણ શ્રદ્ધાપૂર્વક લેવામાં આવે છે. મુશ્કેલીઓ સામે ઝઝૂમવા માટે એમનું જીવન વૃતાંત વાંચવા સાંભળવાની સલાહ આપવામાં આવે છે. સાહેબ, આ શક્તિ છે ભારતીય નાગરિકમાં. કાળા માથાનું માનવી ધારે બની શકે છે, ધારે કરી શકે છે. અમિચંદ નામનો એક પ્રસિદ્ધ માણસ મહર્ષિ દયાનંદ પાસે ગીતા ગાવા જતો હતો. દયાનંદને એ વ્યક્તિ સાથે અત્યંત આત્મીયતા થઈ ગઈ હતી. એક દિવસ સમાજના સભ્ય લોકોએ એમના આચરણ વિશે મહર્ષિને ફરિયાદ કરી. મહર્ષિએ તપાસ કરી તો વાત સાચી નીકળી. બીજા દિવસે જ્યારે અમિચંદ ગીત ગાઈને ઉઠતો હતો ત્યારે મહર્ષિએ કહ્યું, પ્યારા દોસ્ત, તમારો કંઠ તો કોયલ જેવો છે પરંતુ આચરણ તો કાગડા જેવું છે. અમિચંદને આ વાત હૃદયમાં ખૂંચવા લાગી અને એણે સંકલ્પ લીધો કે મહર્ષિને હું ત્યારે જ મળીશ જ્યારે હું સારો બનીશ, સુસંસ્કારિત બનીશ. અને બીજા જ દિવસથી ઓફિસમાં લાંચ લેવાની બંધ કરી દીધી. ઘણા સમયથી ત્યજેલી પત્નીને પાછી બોલાવી લીધી. દારૂ પીવાનો બંધ કરી દીધો. દુર્વ્યસન બંધ કરી દીધા. જીવનમાં નિયમિતતા આણી દીધી. અને આ રીતે શ્રેષ્ઠ આચરણ કર્યું. ત્યાર પછી ઋષિના ચરણોમાં શીશ નમાવ્યો છે. અમિચંદની પત્ની તો ઋષિના અદ્ભુત કર્તવ્ય પર મુગ્ધ થઈ ગઈ છે અને પોતે નવો જન્મ મેળવ્યો હોય એવું અનુભવવા લાગી છે. અને એટલા માટે જ કીધું છે, ગુરુજનો કે સંગ મેં રહને સે મન આનંદ મેં ભર જાતા હૈ, ઉની કી આશીષ કો પા કરકે નર જીવન સફળ બનાતા હૈ. ગુરુજનો સે ઘર કી શોભા હૈ, ઉનસે હી ઘર કા હૈ ગૌરવ, ઉનકે દ્વારા હિતો માનવ,
पाता जीवन के है अनुभव। उनकी सेवा करने से ही यश आयु तेज बल बढ़ता है। जग में सम्मानित होता है जो उनकी सेवा करता है। अने एटला माटे कीधुं वृद्धों की सेवा करो, करो उनका सम्मान। वृद्धों की सेवा करो, करो उनका सम्मान। उनके आशीर्वचन से हो जाएगा कल्याण। उनके आशीर्वचन से हो जाएगा कल्याण। કેટલી અદ્ભુત વાતો બતાવી છે મહાપુરુષોની। એ અમિતચંદ નામનો માણસ કેટલો સુધરી ગયો છે દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં। સિકંદર અને અરસ્તુ સાથે જઈ રહ્યા હતા, રસ્તામાં એક નદી આવી। અરસ્તુ પહેલા નદી પાર કરવા માંગતા હતા, પણ સિકંદરે ના માન્યું અને નદી પહેલા સિકંદરે પાર કરી। અરસ્તુએ સામે કિનારે પહોંચ્યા પછી પોતાનું કહેલું કેમ ન માન્યું એનું કારણ સિકંદરને પૂછ્યું તો સિકંદરે કહ્યું, જો સિકંદર ડૂબી જાય તો અરસ્તુ તેના જેવા 10 શિષ્યો બનાવી શકે, પણ અરસ્તુ ડૂબી જાય તો 10 સિકંદર મળીને પણ એક અરસ્તુ ના બની શકે। કેટલી મહાનતાની ભાવના છે, અદ્ભુત ભાવના છે। મિથિલાના પંડિત ગંગાધર શાસ્ત્રી એનું દ્રષ્ટાંત પણ અદ્ભુત આપ્યું છે। બાળકોના સૌથી નજીકના સાથી એમના શિક્ષકો હોય છે, એમના ગુરુજન હોય છે। એમના સ્તર અને સ્વભાવ પરથી જ બાળકોના વિકાસ થાય છે, એના મનનો વિકાસ થાય છે, જીવનનો વિકાસ થાય છે। મિથિલાના પંડિત ગંગાધર શાસ્ત્રી એક વિદ્યાલયમાં ભણાવતા હતા। એમનો એકનો એક છોકરો ગોવિંદ પણ એ જ વિદ્યાલયમાં ભણતો હતો। ગોવિંદ પણ પિતાની જેમ મહાન, શિષ્ટ, નિયમિત અને અનુશાસન પ્રિય હતું। એની સાથે ભણતા છોકરાઓ એને ખૂબ પ્રેમ આપતા હતા, સન્માન આપતા હતા। એક દિવસ ગોવિંદ શાસ્ત્રીજી સાથે વિદ્યાલયમાં ના ગયો। શાળા બંધ કરી અને તેઓ જ્યારે ઘરે જતા હતા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે સાહેબ, સર આજે ગોવિંદ કેમ ના આવ્યો? શાસ્ત્રીજીએ દુઃખી હૃદય કીધું, ગોવિંદ અચાનક બીમાર પડ્યો અને જ્યાંથી કોઈ પાછું નથી આવતું એ ત્યાં પહોંચી ગયો છે, એનું મૃત્યુ થયું છે। વિદ્યાર્થીઓ અવાક બની ગયા। સાથીના મૃત્યુથી એમને ભારે દુઃખ થયું, પણ તેનું સાથે એક આશ્ચર્ય પણ થયું કે આવી દુર્ઘટના ઘટી, એકનો એક દીકરો મરી જવા છતાં પણ શાસ્ત્રીજી ભણાવવા કેવી રીતે આવ્યા અને ચહેરા પર દુઃખ લાવ્યા વગર રોજની જેમ કેમ ભણાવતા રહ્યા? પોતાની મૂંઝવણ છોકરાઓએ શાસ્ત્રીજી પાસે વ્યક્ત કરી પંડિતજીએ જવાબ આપ્યો, બાળકો, પિતાના હૃદય કરતાં ગુરુ તરીકેની મારી ફરજ મોટી છે અને આવા આદર્શ સંવેદનશીલ હૃદયવાળા આવા જ ગુરુજનો સમાજને શ્રેષ્ઠ નાગરિક આપી શકે છે। સ્વજનો તક સીમિત પ્રેમ રહે તો મોહપાશ કહેલાતા હૈ, વ્યાપક હોતા આત્મીય ભાવ તો વિશ્વ કુટુંબ બન જાતા હૈ, સબ અપને જૈસે લગતે હૈ, યહાં કોઈ નહીં પરાયા હૈ, સબ મેં હી વે પ્રભુ રહેતે હૈ, હમ સબ ઉન્હીં કી હી છાયા હૈ, હમ સબ ઉન્હીં કી છાયા હૈ, હૈ પ્રેમ અમૂલ્ય નિધિ જગ મેં, જો જીતના ઉસે લૂટાતા હૈ, મિલતા હૈ કઈ ગુના ઉસકો, વો બ્રહ્મ તુલ્ય બન જાતા હૈ, વો બ્રહ્મ તુલ્ય બન જાતા હૈ। આવી અદ્ભુત વાતો લઈ અને ગુરુદેવ આપણાને ખૂબ આપણા બાળકોમાં, આપણા પરિવારમાં સુસંસ્કારિતા વ્યાપ્ત થાય, આપણા બાળકો આપણા નાના નાના એ ઢીંગલાઓ અદ્ભુત શ્રેષ્ઠ જીવન જીવે એની અદ્ભુત વાતો કરતાં આપણે વધુ આવતીકાલે દ્રષ્ટિપાત કરીશું। આવો 2 મિનિટ માટે। ॐ भूर्भुवस्वः तत्सवितु गुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितु गुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितु ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। ધિયો યો ન પ્રચોદયાત્।
बोली गायत्री मात की जय।